હેલો સ્ટુડન્ટ, આજે આપણે વાત કરશું ધોરણ 11 ચેપ્ટર નંબર 6 કાર્ય ઉર્જા અને પાવર ની અંદર આપણી નેક્સ્ટ થિયરી એટલે કે યાંત્રિક ઉર્જા સંરક્ષણ. બરાબર, યાંત્રિક ઉર્જા સંરક્ષણ એ પેલા આપણે લોકો લાસ્ટ લેક્ચર ની વાત કરી જેની જરૂર આપણે આ વિડીયોમાં પણ ખાસ પડવાની જ છે. તો લાસ્ટ વિડીયો ની અંદર આપણે લોકોએ સ્થિતિ ઉર્જા સ્ટાર્ટ કરી હતી, બરાબર છે? સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા શું હતી ભાઈ? તો કે કોઈ પણ પદાર્થની સ્થિતિ અથવા તો એની સંરચનાના કારણે જે એની અંદર કાર્ય કરવાની ક્ષમતા છે, બરાબર છે, એને શું કહેવાય? એની સ્થિતિ ઉર્જા કહેવાય. હવે એના ઉપરથી આપણે બે જાતની સ્થિતિ ઉર્જા આ ચેપ્ટરમાં ભણવાના છીએ. સ્થિતિના આધારે જે તમે સ્થિતિ ઉર્જા ભણશો, બરાબર, એને આપણે કહીશું ગુરુત્વાકર્ષી સ્થિતિ ઉર્જા, જે આપણે લાસ્ટ વિડીયોમાં પૂરું કર્યું. અને હજી એક તમે નેક્સ્ટ વિડીયોમાં ભણશો, જે વાત થશે સંરચનાના આધારે અથવા એની ગોઠવણીના આધારે, જેમાં તમે ભણશો સ્પ્રિંગની સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા. બરાબર, તો સ્થિતિ ઉર્જા તમે બે પ્રકારની ભણશો, એક તમે ભણી ગયા લાસ્ટ વિડીયોમાં અને એક તમે નેક્સ્ટ વિડીયોમાં ભણશો. બરાબર, તો એની અંદર આપણે વાત થઈ હતી કે ભાઈ ગુરુત્વાકર્ષી સ્થિતિ ઉર્જા કોને કહેવાય? તો એ શું થશે ભાઈ? પદાર્થના સ્થાન અથવા તો ઊંચાઈ ઉપર આધાર રાખશે, એટલે કે એની સ્થિતિ ઉપર આધાર રાખશે. બરાબર છે, જેને કહેવાય ગુરુત્વાકર્ષી સ્થિતિ ઉર્જા. બરાબર, તો એની અંદર આપણે યાદ હોય તો ફિગર દોરી અને વાત કરી હતી કે ભાઈ કોઈ બોલ છે ને Y1 ઊંચાઈથી Y2 ઊંચાઈ ઉપર લઈ જવામાં આવે તો કરવું પડતું કાર્ય છે એ તમે નોટમાં જોઈ લેજો. એનું સૂત્ર આપણે સાબિત કર્યું હતું -mg કૌંસમાં Y2 - Y1, જેની જરૂર આજે પાછી પડશે, યાદ રાખજો. એટલે આપણે રિવિઝન પરફેક્ટ કરી દઈએ. પછી આપણે Y2 - Y1 જગ્યાએ શું લીધું? H, એટલે તમને સૂત્ર મળ્યું હતું સ્થિતિ ઉર્જાનું સૌથી મોસ્ટ ટાઈમ થી સૂત્ર, બરાબર છે, V બરાબર અથવા તો W કાર્ય બરાબર -mgh. બરાબર, માઇનસ શું કામ આવે છે ભાઈ? કારણ કે આપણે સ્થાનાંતર એનું ઉપર કરી દી અને એના ઉપર ગુરુત્વાકર્ષણ બળ તો ક્યાં લાગતું હોય? નીચે, એટલે બે કેવા છે? વિરુદ્ધ દિશામાં છે. બરાબર, અને પછી આના ઉપરથી આપણે સૌથી મોસ્ટ IMPF સ્ટેટમેન્ટ આપ્યું હતું, જેને આપણે કીધું હતું ગોલ્ડન લાઈન, કે જે તમને બહુ જ કામ આવશે. શું? તો કે ભાઈ કોઈ પણ પદાર્થને એક ઊંચાઈથી બીજી ઊંચાઈ ઉપર લઈ જવા માટે કરવું પડતું કાર્ય માત્ર ને માત્ર એના પ્રારંભિક સ્થાન અને એના અંતિમ સ્થાન ઉપર આધાર રાખે. બરાબર, તેના માર્ગ ઉપર આધાર રાખતું નથી. એટલે કે તમે પદાર્થને આમ સીધું લઈ જાઓ કે આમ ગોળ ગોળ ફેરવીને લઈ જાઓ, બરાબર, પદાર્થનું પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન સરખું હોય તો બે કેસમાં એની સ્થિતિ ઉર્જા કેવી થશે ભાઈ? સરખી થશે. અને એ જે બળ છે એવા બળને શું કહેવાય ભાઈ? એવા વખતે જે બળ લાગતું હોય એને કહેવાય સંરક્ષી બળ. નામ એવું કામ છે ભાઈ, સંરક્ષી મતલબ જેમાં ઉર્જાનું સંરક્ષણ થાય. ઉર્જા સંરક્ષણ આપણે 9માં 10માંથી ભણી ગઈ ભાઈ, કે ભાઈ એમાં ક્યાંય ઉર્જાનો વચ્ચે બગાડ ના થાય, બરાબર, ક્યાંય ઉર્જા જઈ વચ્ચે વેડ થાય નહીં, બરાબર છે, એને કહેવાય સંરક્ષી બળ. અને જો એમાં શું થાય ભાઈ? આ નિયમનું પાલન નું થાય. આ નિયમનું પાલન મતલબ કે જો એ શું થાય ભાઈ? પ્રારંભિક સ્થાન કે અંતિમ સ્થાન ઉપર આધાર ન રાખતો હોય પરંતુ તેના માર્ગ પર આધાર રાખતો હોય તો એવા બળને શું કહેવાય? અસંરક્ષી બળ. જેમાં આપણે ઉદાહરણ આપ્યું હતું ઘર્ષણ બળ, યાદ છે? કે ભાઈ ઘર્ષણ બળમાં શું કરવું પડે ભાઈ? તમારે જે એનો માર્ગ છે એને ધ્યાનમાં લેવો પડે. કેમ? તો કે ભાઈ માર્ગની અંદર શું થાય ભાઈ? અમુક ઉર્જા જે વેડફાઈ જાય, એટલે કે પૂરેપૂરી ઉર્જાનું સંરક્ષણ ના થાય. હવે ધારો કે હું કાર્ય કરું તો મારું બધું કાર્ય છે એની ગતિ ઉર્જામાં કે સ્થિતિ ઉર્જામાં રૂપાંતર ના થાય, વચ્ચે શું થાય? મારી જે ઉર્જા છે એ ઘર્ષણ બળમાં વેડફાઈ જશે, સમજાય? તો એ શું થાય? માર્ગ ઉપાધા રાખે એ અસંરક્ષી બળ કહેવાય, ત્યાં ઉર્જાનું સંરક્ષણ ના થાય. હવે પછી આપણે વાત કરી હતી એની અંદર, બરાબર, અલગ અલગ સૂત્રોની, જેમાં આપણે સરખાયું હતું 1/2 ME² બરાબર MG, યાદ હોય તો, બરાબર, એમાં આપણે સાબિત કર્યું હતું ભાઈ કોઈ પદાર્થને મુક્ત પતન કરી દો તો આ પદાર્થની સ્થિતિ ઉર્જા છે જ્યારે પદાર્થ નીચે પહોંચે તો પૂરેપૂરું સેમાં રૂપાંતર થઈ જાય ગતિ ઉર્જામાં. તો ધ્યાન રાખજો એવું ક્યારે થાય? જો એના ઉપર લાગતું બળ સંરક્ષી બળ હોય તો, સમજાય? જો આપણે ઘર્ષણને લઈ, બરાબર, આમાં પણ શું થશે ભાઈ? હવાનું ઘર્ષણ લાગશે, પણ આપણે લોકો હવાના ઘર્ષણને અવગણી છીએ, બરાબર, એટલા માટે. નહીં તો આ જે પદાર્થ પાસે સ્થિતિ ઉર્જા હશે એ પૂરેપૂરી કોઈ દી ગતિ ઉર્જા રૂપાંતર ના થાય, થોડીક ઉર્જા શું થાય? હવાના ઘર્ષણમાં વેડફાઈ જાય. આપણે એને શું કરી દીધી ભાઈ? અવગણી છે. એટલા માટે ગુરુત્વાકર્ષણ બળ, વિદ્યુત બળ અને ચુંબકીય બળ, આ બધા બળ આપણે લોકો ભવિષ્યમાં અથવા તો અત્યારે ભણશું, જેને આપણે કહેશું સંરક્ષી બળ. બરાબર ને? રેડી? તો હવે આપણે સ્ટાર્ટ કરીએ ભાઈ યાંત્રિક ઉર્જા સંરક્ષણ, જેની અંદર હમણાં જે આપણે રિવિઝન કર્યું ભાઈ એની વર્ડ ટુ વર્ડ જરૂર પડશે, બરાબર છે? તો ચલો ભાઈ ધ્યાન આપજો, આપણે જે લાસ્ટ વિડીયોમાં ફિગર કરી હતી, બરાબર, એને પાછી આપણે ફટાફટ એકવાર રિવાઇઝ કરી
અને આપણે યાંત્રિક ઊર્જા સંરક્ષણને આમાંથી બનાવી, બરાબર છે? તમને યાદ હોય કે આપણે વાત થઈ હતી કે ભાઈ કોઈ પણ બોલ છે અથવા તો પદાર્થ છે એને વાયવ્ય ઊંચાઈથી બરાબર સ્થાનાંતર કરાવી અને ઉપરની તરફ એટલે કે ગુરુત્વાકર્ષણની બરાબર ને વિરુદ્ધ દિશામાં ગુરુત્વાકર્ષણ ક્યાં લાગતું છે ભાઈ? નીચે. જો વાય ટુ ઊંચાઈ ઉપર લઈ જવામાં આવે બરાબર છે, એટલે કે એનું પરિણામી સ્થાનાંતર કેટલું કરવામાં આવે ભાઈ? એચ. રેડી? તેના માટે કરવું પડતું કાર્ય એનું સૂત્ર આપણે બનાવ્યું હતું જે તમે નોટમાં ચેક કરી લેજો, બરાબર? તો અહીંયા આપણે ત્યાંથી શું કરશું ભાઈ, શરૂઆત કરશું કે કોઈ પદાર્થને વાય વન ઊંચાઈથી ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધમાં વાય ટુ ઊંચાઈએ લઈ જવા માટે કરવું પડતું કાર્ય. ચલો ભાઈ એનું સૂત્ર શું તમે યાદ છે? ડબલ્યુ બરાબર માઇનસ એમ જી એચ, અથવા તો આપણે લખ્યું યાદ છે ભાઈ માઇનસ એમ જી ઇન બ્રેકેટ એચ, એટલે તમે કેટલા લખી શકો ભાઈ? તો કે વાય ટુ માઇનસ વાય વન, ચેક કરો વાય ટુ માઇનસ વાય વન. અહીંયા હું શું લખી શકું ભાઈ? વાય ટુ માઇનસ વાય વન. જોઈ લો ભાઈ આ બરાબર છે, ઇઝ ઇક્વલ ટુ, અને ચલો આપણે ઓપન કરી નાખી બ્રેકેટ ને ખુલ્લું કરી નાખી, શું થશે? માઇનસ એમ જી વાય ટુ. જુઓ જી માઇનસ એમ જી વાય ટુ, માઇનસ માઇનસ પ્લસ એમ જી વાય વન. આને આપણે વ્યવસ્થિત ગોઠવી નાખી, શું થશે? જુઓ જી એમ જી વાય વન માઇનસ એમ જી વાય ટુ, ચેક કરી લો. અને મેં ખાલી વ્યવસ્થિત ગોઠવી લીધું છે, બરાબર? આ સ્ટેપ આગળ લીધું અને માઇનસ વાળું સ્ટેપ પાછળ. ચલો ભાઈ આને આપણે આપી દઈએ સમીકરણ નંબર એક, બરાબર? આપણે અત્યારે કઈ તરફ આગળ વધી ખબર પડે ભાઈ? યાંત્રિક ઉર્જા તરફ. યાંત્રિક ઉર્જાનું બેઝિક પર તમે લોકો ધોરણ 9માં ભણી ગયા છો, તમને ખબર જ છે કે સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાના સરવાળાને શું કહેવાય? યાંત્રિક ઉર્જા કહેવાય, જે આપણે હમણાં સાબિત કરશું બે અલગ અલગ રીતે, બરાબર છે ને? બે ટેકનિક છે એ તમને આવડવી જોઈએ જેથી તમને જીનીકમાં પણ ફાયદો થાય, બરાબર? ચલો આને આપણે શું કહેશું ભાઈ? સમીકરણ નંબર એક. આ સૂત્ર આપણે ક્યાંથી બનાવ્યું? લાસ્ટ લેક્ચર અને હમણાં જે રિવિઝન કર્યું એમાંથી, બરાબર છે? હવે આપણે આગળ વધીએ. ચલો તમને ખબર જ છે ભાઈ, કાર્ય ઉર્જા પ્રમેય, બરાબર? કાર્ય ઉર્જા પ્રમેય અનુસાર, ચલો ભાઈ કાર્ય ઉર્જા પ્રમેય આપણે એક બે લેક્ચર પહેલા ભણ્યા હતા. કાર્ય ઉર્જા પ્રમેય મુજબ શું થાય તમને ખબર જ છે ભાઈ? કાર્ય ડબલ્યુ બરાબર શું થાય? ડેલ્ટા કે થાય, ચેક કરી લો, બરાબર ને? પદાર્થ પર થતું કાર્ય એની ગતિ ઉર્જાના ફેરફાર જેટલું હોય છે. ચલો ભાઈ ડેલ્ટા કે એટલે શું થાય તમને બધાને ખબર જ છે? કે ટુ માઇનસ કે વન, બરાબર ને? અંતિમ ગતિ ઉર્જા, અંતિમ એટલે પદાર્થ અહીંયા પહોંચે એ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા, બરાબર છે? અથવા તો હવે તમે એને શું લખી શકો ભાઈ? એકના છેદમાં બે એમ વી ટુ સ્ક્વેર માઇનસ એકના છેદમાં બે એમ વી વન સ્ક્વેર, કોના બરાબર ભાઈ? તો કે કાર્ય બરાબર. રેડી છે? તો ચલો ભાઈ તમે સમજી ગઈ છો કે આવું આપણે શું કામ કર્યું. રેડી? હવે તમે જોઈ શકો છો ભાઈ આપણે લોકો શું કરશું ભાઈ, સમીકરણ એક અને બે ને સરખાવશું. કેમ? તો કે જો બે સૂત્ર કાર્યના જ છે, ચેક કરી લો, બે સૂત્ર કાર્યના જ છે. તો હવે આપણે શું લખશું ભાઈ? સમીકરણ એક અને બે ને સરખાવતા, બરાબર છે? ચલો ભાઈ શું થાય છે આપણે ચેક કરીએ. ડાબી બાજુ શું લખશું? આ સ્ટેપ એમ જી વાય વન માઇનસ એમ જી વાય ટુ. જોવો જોઈએ એમ જી વાય વન માઇનસ એમ જી વાય ટુ ઇઝ ઇક્વલ ટુ હાફ એમ વી ટુ સ્ક્વેર માઇનસ હાફ એમ વી વન સ્ક્વેર માટે. ચલો ભાઈ હવે ધ્યાન આપજો ખાસ, આ માઇનસ વાળું જે વન વાળું સ્ટેપ છે અને આપણે ડાબી બાજુ લઈ લેશું એટલે પ્લસ થઈ જાય, ને આ માઇનસ વાળું જે ટુ વાળું સ્ટેપ છે અને સામે લઈ લેશું એટલે પ્લસ થઈ જાય. હવે એનાથી ફાયદો શું થશે જોજો ભાઈ, તો તમને મળશે એમ જી વાય વન વત્તા જોવો જોઈએ વન બાય ટુ એમ વી વન સ્ક્વેર. જોઈ લો જોઈએ આ સ્ટેપ આપણે ક્યાં લીધું? ડાબી બાજુ. આને જવાની સામે શું થશે જોવો જોઈએ વન બાય ટુ એમ વી ટુ સ્ક્વેર વત્તા જોવો જોઈએ એમ જી વાય ટુ, બરાબર છે?
હવે નેક્સ્ટ સ્ટેપ ચલો ભાઈ હવે તમને આવડે જ છે mg y1 એટલે શું થાય ભાઈ y1 ઊંચાઈ એ પદાર્થની સ્થિતિ ઊર્જા બરાબર તો જેને આપણે કહી શકી ભાઈ u1 બરાબર વત્તા 1/2 mv1 સ્ક્વેર એટલે શું થાય ભાઈ તો કે આટલી ઊંચાઈ એ જેનો વેગ હોય જેટલો એનો વેગ હોય આપણે ધીમે ધીમે ઉપર લઈ જઈએ જેટલો એનો વેગ હોય એને અનુસાર એની ગતિ ઊર્જા બરાબર અહીંયા આપણે શું કહી દેશું ભાઈ જો k1 બરાબર ઇઝિક્વલ ટુ જોઈ શકો છો તમે શું થશે હાફ mv2 સ્ક્વેર એટલે શું થાય ભાઈ તો કે બીજા કોઈ પણ ઊંચાઈએ એની ગતિ ઊર્જા જેને આપણે શું કહીશું ભાઈ k2 જો જે વતા mgy2 એટલે શું થાય ભાઈ y2 ઊંચાઈએ દેખાય એની સ્થિતિ ઊર્જા રેડી અને આપણે વ્યવસ્થિત ગોઠવી નાખી શું થાય જો જે u1 વતા k1 બરાબર u2 વતા k2 જો જે અને આ બે સરખા હોય એનો મતલબ એ તમને શું મળે ભાઈ અચળ મળે અચળ શું કામ સાંભળજો બરાબર હવે તમે થોડી મેથેમેટિકલી બુદ્ધિ ચલાવો કે ભાઈ u1 વત્તા k1 બરાબર u2 વત્તા k2 ક્યારે થાય ભાઈ તો કે આમાં ધારો કે સ્થિતિ ઊર્જા વધારે હોય તેની સામે અહીંયા ગતિ ઊર્જા કેવી હોય ઓછી હોય અહીંયા ધારો કે સ્થિતિ ઊર્જા ઓછી હોય તેની સામે અહીંયા ગતિ ઊર્જા વધારે હોય બરાબર યાદ રાખજો ક્યારે પણ સ્થિતિ ઊર્જા અને ગતિ ઊર્જા બે વધારે કે બે એક સાથે ઓછા ના હોઈ શકે એક વધારે હોય તો બીજું શું હોય ઓછું હોય આપણે એક્ઝામ્પલ લઈ લઈએ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ જોવું જોઈએ કે ધારો કે હું અહીંયાથી બોલને નીચે ફેંકીશ તો અહીંયા એની સ્થિતિ ઊર્જા કેવી હશે વધારે જે દેખાય છે એકદમ સ્થિર છે હવે આપણે મૂકી દેશું એટલે ધીમે ધીમે જેમ નીચે જશે એમ શું થશે બોલો જોઈએ એનો વેગ વધશે વેગ વધે એટલે 1/2 એમ સ્ક્વેર એની ગતિ ઊર્જા વધતી જાય અને એની સ્થિતિ ઊર્જા સુધી ઘટતી જાય અને નીચે પહોંચવા આવે સાવ નીચે પહોંચવા આવે ત્યારે એની ગતિ ઊર્જા કેવી હોય મહત્તમ હોય કાં હવે નીચે પહોંચતા પોતા એનો વેગ કેવો થઈ ગયો હોય મહત્તમ અને એની સ્થિતિ ઊર્જા કેવી હોય એકદમ લઘુત્તમ અથવા તો ઝીરો હોય બરાબર તો અહીંયા થશે શું ભાઈ કે સ્થિતિ ઊર્જા જો વધતી જતી હોય તો ગતિ ઊર્જા સુધી ઘટતી જાય સ્થિતિ ઊર્જા ઘટે તો ગતિ ઊર્જા વધતી જાય બીજું ઉદાહરણ હું શું વિચારો કે તમે કોઈ બોલને ઉપર ફેંકો તો શું થઈ ગયો જોઈ કે જેમ જેમ બોલ ઉપર જાય એમ તમને ખબર છે એનો વેગ ઘટતો જાય કોના લીધે ગુરુત્વાકર્ષણના લીધે તો જેમ જેમ બોલ ઉપર જાય એમી બોલ શું થાય ભાઈ સ્થિર થવા તરફ જાય અને સ્થિર થાય એનો મતલબ સ્થિર એટલે શું થાય સ્થિતિ ઊર્જા તો જેમ જેમ બોલ ઉપર જશે એમ શું થશે ભાઈ સ્થિર એની સ્થિતિ ઊર્જા વધતી જાય અને ગતિ ઊર્જા શું થાય ઘટતી જાય અને તમને ખબર છે એક સેકન્ડ માટે બોલ શું થાય ભાઈ અહીંયા ઉભો રહી જાય તો આ જગ્યાની સ્થિતિ ઊર્જા કેવી હોય મહત્તમ અને ગતિ ઊર્જા કેવી હોય ભાઈ ઝીરો હોય પછી વળી બોલ શું થાય ભાઈ પાછો ઓટોમેટિક નીચે આવે એટલે જે હું નીચે આવે એટલે ઓટ ઊંધું થઈ જાય ગતિ ઊર્જા વધતી જાય અને સ્થિતિ ઊર્જા શું થાય ભાઈ ઘટતી જાય અને નીચે પહોંચવા આવે ત્યારે એની ગતિ ઊર્જા કેવી હોય મહત્તમ અને સ્થિતિ ઊર્જા કેવી હોય સાવ ઓછી એટલે મેં તમને શું કીધું ભાઈ એક વધતું હોય તો બીજું ઘટતું હોય તો જ શું થાય તો જ આ બે સામ સામે સરખા થાય અને હંમેશા કેવા રહેશે ભાઈ અચળ તમારી બુકમાં અહીંયા આ વસ્તુ કઈ થઈ ગઈ છે સાંભળજો હવે મેં તમને શું કીધું હતું ભાઈ કે સ્થિતિ ઊર્જાના સિમ્બોલ બુકમાં અમુક બુકમાં યુ આપેલા છે અમુકમાં વી આપી છે હવે આપણે બુક પ્રમાણે લખી તો બુકમાં એ સ્ટેપ ડાયરેક્ટ આપ્યું છે જેની મેં તમને સાબિત કરી આપી જોવો જોઈએ તો યુ વન છે એની આપણે સ્થિતિ ઊર્જાનો સિમ્બોલ લખી નાખી વી વન અથવા તમારી બુકમાં અહીંયા જોજો વી આઈ રહી છે વી આઈ મતલબ ઇનિશિયલ એટલે કે શરૂઆતની સ્થિતિ ઊર્જા વધતા અહીંયા તમારી બુકમાં લખી છે કે આઈ મતલબ કે શરૂઆતની ગતિ ઊર્જા બરાબર અહીંયા શું થાય ભાઈ વી એફ સમજાય વી એફ એટલે શું થાય અંતિમ એફ એટલે શું થાય ફાઇનલ સ્થિતિ ઊર્જા વધતા અહીંયા શું થાય ભાઈ અંતિમ સ્થિતિ ઊર્જા એ હંમેશા કેવી હોય અચળ જ હોય બરાબર છે માટે હવે આ તો તમે શું મેળવ્યું જોવો જોઈએ ભાઈ તો કે સ્થિતિ ઊર્જા વધતા આ શું થાય ભાઈ જોવો જોઈએ ગતિ ઊર્જાની હંમેશા કેવી હોય અચળ જ હોય કેમ તો કે તો જ આ બેનો સરવાળો શું થાય સરખો થાય અને જેને આપણે લોકોએ શું નામ આપ્યું ભાઈ તો કે યાંત્રિક ઉર્જા બરાબર છે જેને આપણે કીધું યાંત્રિક ઉર્જા બરાબર અને એના ઉપરથી આપણે એની શું લખી ભાઈ વ્યાખ્યા લખી રેડી જો જોઈ કે સ્થિતિ ઉર્જા અને જોખું દેખાય છે બરાબર સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાના સરવાળાને બરાબર સરવાળાને રેડી જે યાંત્રિક ઊર્જા કહે છે રેડી ચલો ભાઈ હવે આ જ સાબિતી આપણે બીજી રીતે કરી બરાબર જોવો જોઈએ જે તમારી ટેક્સ્ટ બુક માં આપી છે બરાબર કે ભાઈ કાર્ય ઊર્જા પ્રમેય અનુસાર હમણાં જ મેં તમને કીધું કે ભાઈ ડબલ્યુ બરાબર ડેલ્ટા કે સાઈન નો થાય અને કાર્યનું સૂત્ર આપણે હવે ઘણી ઘણી થઈ કાઢી એટલી વાર આવે છે તમને યાદ જ છે બળ ગુણ્યા સ્થાનાંતર
હવે તમારી બુકમાં સાંભળજો, અહીંયા એફ ઓફ એક્સ લખ્યું છે, હું અહીંયા એફ ઓફ વાય લખું છું. શું કામ? તો કે તમારી બુકમાં એની ફિગર જ નથી આપી, આપણે ફિગર જોઈ છે એ વાય અક્ષમાં છે, એટલા માટે હું અહીંયા એફ ઓફ વાય લખું છું. કે ભાઈ મારું બળ છે એ વાય દિશામાં લાગે છે અને એને કોઈના સ્થાનાંતર, એટલે હું શું લખીશ ભાઈ, ડેલ્ટા વાય. તમારી બુકમાં ડેલ્ટા એક્સ લખ્યું છે, કેમ? તો એ લોકોએ એક્સ અક્ષની વાત કરી છે, અહીંયા આપણે વાય અક્ષની વાત કરી છે. સૂત્ર તો એ થાય બળ ગુણ્યા સ્થાનાંતર, બરાબર છે. હવે આપણે બીજી વાત કરી જેવી કે સ્થિતિ ઉર્જા નો ફેરફાર. ચલો મેં આ સૂત્ર શું કહેવાય, આપણે ફિગર જે એટલે સામે રાખીએ, જુઓ તમે બરાબર કે તમને ઈઝી પડશે. બરાબર, સ્થિતિ ઉર્જાનો ફેરફાર જેને આપણે સિમ્બોલમાં શું કહી દઈએ યાદ છે, ડેલ્ટા વી. સ્થિતિ ઉર્જાનો ફેરફાર કેમ ભાઈ? ઓકે, વાય વન ઉર્જા ઉપર સ્થિતિ ઉર્જા અલગ હશે, વાય ટુ પણ અલગ હશે. તો આપણે શું કહ્યું છે, એની પરિણામી સ્થિતિ ઉર્જા એટલે કે અંતિમ માઇનસ પ્રારંભિક, એટલે તમને આટલી જે ઊંચાઈ છે એમાં તમે પદાર્થને સ્થાનાંતર કરીને લઈ ગયા એટલે તમને શું મળી જાય, સ્થિતિ ઉર્જા. તો ડેલ્ટા વી બરાબર. ચલો ભાઈ, સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેં તમને હમણાં જ કહ્યું હતું, માઇનસ આવશે અને એમાં પણ શું થશે યાદ છે ને ભાઈ, એમજી, એમજી ઇન્ટુ એચ જોઈ લેજો. બરાબર, તો આ પણ સ્ટેપ ડાયરેક્ટ તમારી બુકમાં આપેલું છે, એટલે પેલા આપણે આ લખશું માઇનસ. ચલો એમજી એટલે તમને ખબર જ છે ભાઈ શું થાય, પાછું બળદ થાય, એમજી એટલે બળદ થાય. હું એમજી ની જગ્યાએ શું લખી શકું, સાંભળજો, એફ ઓફ વાય લખી શકું. કેમ? તો કે ભાઈ મારું ગુરુત્વાકર્ષણ બળ છે એ વાય દિશામાં જ છે, ને કઈ વાય દિશામાં ભાઈ, તો કે ઋણ વાય દિશામાં, મતલબ કે નીચે એ તરફ. અને એચ એટલે ચોખ્ખું દેખાય છે, હું કેટલું સ્થાનાંતર કરું છું, વાય ટુ માઇનસ વાય વન જેટલું. તો હું એચ ની જગ્યાએ શું લખી શકું ભાઈ, વાય ટુ માઇનસ વાય વન. માટે સ્થિતિ ઉર્જાનો ફેરફાર ડેલ્ટા વી બરાબર શું થાય જોવું જોઈએ, માઇનસ એફ ઓફ વાય. ચલો ભાઈ, વાય ટુ માઇનસ વાય વન એટલે પણ હું શું લખી શકું, ડેલ્ટા વાય લખી શકું કે નહીં, ડેલ્ટા વાય. તો તમારી બુકમાં આ સ્ટેપ ડાયરેક્ટ આપ્યું છે એટલે તમને સમજાશે નહીં. હવે ખ્યાલ આવી ગયો ભાઈ? હવે આપણે આપી દઈએ સમીકરણ નંબર એક અને સમીકરણ નંબર બે, રેડી છે? ચલો ભાઈ, હવે આપણે શું કરશું, ધ્યાન આપજો. સમીકરણ એક વત્તા બે ને રા. ચલો ભાઈ, જે દેખાય લખવા છે, સમીકરણ એક એટલે શું થાય, ડેલ્ટા કે દેખાય, ડેલ્ટા કે વત્તા વત્તા સમીકરણ બે એટલે શું થાય, ડેલ્ટા વી. હા, ધ્યાન આપજો ભાઈ, ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુ હવે સરવાળો કરીએ, એફ ઓફ વાય ઇન્ટુ ડેલ્ટા વાય. જુઓ જોઈએ, એફ ઓફ વાય ઇન્ટુ ડેલ્ટા વાય વત્તા વત્તા અહીંયા શું છે જોવો જોઈએ, માઇનસ એફ ઓફ વાય ઇન્ટુ ડેલ્ટા વાય. જુઓ જોઈએ, માઇનસ એફ ઓફ વાય ઇન્ટુ ડેલ્ટા વાય. માટે ડેલ્ટા કે વત્તા ડેલ્ટા વી બરાબર. ચલો ભાઈ, આ માઇનસ પ્લસ શું થઈ જાય, માઇનસ થઈ જાય. તમને શું મળશે જોવો જોઈએ, એફ ઓફ વાય ઇન્ટુ ડેલ્ટા વાય માઇનસ એફ ઓફ વાય ઇન્ટુ ડેલ્ટા વાય. આ શું થઈ ગયું ભાઈ, જોવો જોઈએ, ડેલ્ટા કે વત્તા ડેલ્ટા વાય. આ શું થઈ ગયું ભાઈ, આ તો ઝીરો થઈ ગયું ને, બરાબર. હવે ખાસ ધ્યાન આપજો, ડેલ્ટાને આપણે શું કરી લઈએ, કોમન કાઢ લઈએ, ડેલ્ટા બહાર કાઢ લઈએ, તો શું થશે ભાઈ, કે વત્તા વી બરાબર ઝીરો. ચલો ભાઈ, હવે શબ્દ પકડજો ખાસ, બરાબર. આમાં શું કહેવા માંગે છે ભાઈ, કે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના સરવાળાનો ફેરફાર શૂન્ય થાય. સાંભળજો, ફેરફાર શું થાય, શૂન્ય થાય. ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના સરવાળાનો ફેરફાર શૂન્ય થાય. તો ભાઈ આવું મેં ક્યાંથી લખ્યું છે ભાઈ, તો કે આ સાબિતીમાંથી, એટલે જે લખ્યું છે એ તમારે વર્ડ ટુ વર્ડ આમાંથી લખવાનો છે. વાંચો જોઈએ, ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના સરવાળાનો ફેરફાર શૂન્ય જેટલો થાય. તો એનો મતલબ આપણે શું લખી શકીએ ભાઈ, એનો મતલબ આપણે શું કહી શકીએ, તમે જ કહો જોઈએ, કે કે વત્તા બી, એનો મતલબ કે ભાઈ કે વત્તા બી કેવું હોવું જોઈએ, અચળ. કેમ? તો ભાઈ આપણે એની પહેલા રિપીટ કરેલું છે કે કોઈ વસ્તુ અચળ હોય તો એનો ફેરફાર શું થાય, ઝીરો થાય. ના સમજાતું હોય, ના ખબર હોય, તો હવે તમને કહી દઉં, જેને માહિતી નથી અને યાદ કરો, આપણે વાત થઈ હતી કે ભાઈ કોઈ પદાર્થનો વેગ અચળ હોય, આ વસ્તુ આપણા ચેપ્ટરમાં, ચેપ્ટર ત્રણમાં, ચેપ્ટર ચારમાં તમે કેટલી વાર ભણો છો, કે કોઈ પદાર્થનો વેગ અચળ હોય એનો પ્રવેગ શું થાય, ઝીરો થાય. કેમ? તો ભાઈ વેગ અચળ હોય તો વેગમાં ફેરફાર જ ન થાય, વેગનો ફેરફાર કેવો હોય, ઝીરો હોય. અને વેગનો ફેરફાર એટલે શું થાય, પ્રવેગ થાય, તો પ્રવેગ એ શું થાય, ઝીરો જ થાય. એવી રીતના જ
આ બે ના સરવાળાનો ફેરફાર 0 લે એનો મતલબ શું થાય કે આ બે નો ફેરફાર છે ને અચળ હોવો જોઈએ આ બે નો સરવાળો કેવો હોવો જોઈએ અચળ તો જ શું થાય એનો ફેરફાર 0 થાય તેના ઉપરથી આપણે સાબિત કરી લીધું જે હમણાં મેં તમને સાબિત કરી દીધું એ જ વસ્તુ કે ભાઈ ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા બરાબર શું થાય અચળ જોવો જોઈએ ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા બરાબર શું થાય ભાઈ અચળ અને જેને આપણે શું કહેશું ભાઈ તો કે યાંત્રિક ઉર્જા ઈ થઈ ગયું નહીં અને યાંત્રિક ઉર્જાનો સિમ્બોલ શું છે ભાઈ જોવો જોઈએ કેપિટલ ઈ આવી ગયો પાછો બરાબર તો હવે આપણે સ્ટેટમેન્ટ લખી નાખ્યું હવે આપણે શું લખશું ભાઈ યાંત્રિક ઉર્જા સંરક્ષણ જે એની વાત કરશું યાંત્રિક ઉર્જા સંરક્ષણ નિયમની બરાબર ત્યાં ખાસ ધ્યાન રાખજો ભાઈ કોઈ પણ બિંદુએ આજે આપણે લાઈન લખી છે ભાઈ તમે એમસીક્યુ સોલ્વ કરવા માંગવા આવશે બરાબર કોઈ પણ બિંદુએ ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા અચળ ન પણ હોય પરંતુ તેનો સરવાળો હંમેશા અચળ જ હશે આપણે જે ધ્યાન રાખજો ભાઈ આપણે લાઈવ ઉદાહરણ લઈ જોવો છે કોઈ પદાર્થ તમે નીચે મૂકો એટલે જ્યારે જમીન ઉપર પહોંચે એ દરમિયાન દરેક બિંદુ ઉપર મેં તમને શું કીધું ભાઈ નીચે જતો જાય એમની ગતિ ઉર્જા વધતી જાય અને સ્થિતિ ઉર્જા ઘટતી જાય એટલે ન તો ગતિ ઉર્જા વાંચો કોઈ પણ બિંદુએ ન તો ગતિ ઉર્જા ન તો સ્થિતિ ઉર્જા અચળ હોય બરાબર અચળ ના હોય પરંતુ દરેક બિંદુ એનો સરવાળો હંમેશા કેવો હોય અચળ જ હોય જે તમે આ જોઈ શકો છો આ તમને સાબિતીમાં એમસીક્યુમાં કામ આવશે કેમ તો હમણાં જ મેં તમને સમજાવ્યું ભાઈ કે ગમે એ બિંદુ પાસે તમે લ્યો તો મેં શું કીધું ભાઈ ગતિ ઉર્જા વધતી હોય તો સામે સ્થિતિ ઉર્જા સુધારતી હોય ઘટતી હોય એ બેનો સરવાળો હંમેશા અચળ જ રહીએ વળી પદાર્થ થોડોક નીચે આવે બરાબર છે તો હજી શું થાય એની ગતિ ઉર્જા હજી વધારે વધે તો સામેની સ્થિતિ ઉર્જા શું થાય હજી વધારે ઘટી જાય એ બેનો સરવાળો હંમેશા કોઈ પણ બિંદુ પાસે કેવો રહેશે અચળ એટલે ધારો કે આ પદાર્થ છે ઉપરથી જ્યારે નીચે આવે છે તો દરેક બિંદુ પાસે સાંભળજો જ્યારે નીચે આવશે બરાબર તો ઓબ્વિયસ વાત છે દરેક બિંદુ પાસે સ્થિતિ ઉર્જા અથવા તો ગતિ ઉર્જા કોઈ અચળ ના હોય એક વધતું હોય તો બીજું શું થતું હોય ઘટતું હોય પણ એ બેનો સરવાળો હંમેશા શું હોય અચળ હોય અને સરવાળો એટલે શું તો કે યાંત્રિક ઉર્જા મતલબ કે યાંત્રિક ઉર્જા છે ને એ કેવી હોય અચળ હોય યાદ રાખજો ભાઈ બરાબર યાંત્રિક ઉર્જા હંમેશા કેવી રહેશે અચળ રહેશે પણ ક્યારે સંરક્ષી બળ હોય તો હવે આપણે એની વાત કરી બરાબર તો હવે આપણે શું કરીએ ભાઈ એનું વિધાન લખીએ રેડી કે શરત શું છે ભાઈ સમજો સંરક્ષી બળ વડે સંરક્ષી બળ શું કામ જો ભાઈ અસંરક્ષી બળ હોય એટલે કે ઘર્ષણ બળ હોય ધારો કે એમાં ઉર્જા વેડફાઈ જાય તો એમાં શું થાય ભાઈ સ્થિતિ ઉર્જા વધતા ગતિ ઉર્જાનો સરવાળો અચળ ના રહે યાદ રાખજો એમાં યાંત્રિક ઉર્જા સંરક્ષણ લાગુ ન પડે યાંત્રિક ઉર્જા સંરક્ષણ છે શેમાં લાગુ પડે ભાઈ સંરક્ષી બળ માટે સંરક્ષી બળ કોને કહેવાય યાદ છે ને ભાઈ કે રસ્તામાં એની ઉર્જા ક્યાંય વેડફાય નહીં બરાબર સંરક્ષી બળ વડે તંત્ર પર કાર્ય થતું હોય તો દરેક બિંદુ પાસે યાંત્રિક ઉર્જા કેવી રહેશે ભાઈ અચળ રહેશે જે હમણાં આપણે સાબિત કર્યું બરાબર એટલે કે દરેક બિંદુ પાસે યાંત્રિક ઉર્જાનું શું થશે ભાઈ સંરક્ષણ થશે સંરક્ષણ એટલે એવું યાદ રાખવાનું ભાઈ કે ક્યાંય પણ ઉર્જા વેડફાય નહીં અને સંરક્ષણ ન થાય સમજી લેવાનું કે ઉર્જા ક્યાંક ને ક્યાં વેડફાઈ જશે ને શેમાં તો કે મોટે ભાગે ઘર્ષણ ઉદાહરણ જ આવશે ઘર્ષણમાં બરાબર તો શું વાત થઈ આપણે ભાઈ હંમેશા યાંત્રિક ઉર્જા કેવી હોય અચળ જ હોય અચળનો મતલબ હંમેશા કોઈ પણ બિંદુ પાસે યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય તો શરત શું છે ભાઈ સંરક્ષી બળ હોય તો આપણે ઘર્ષણ બળની વાત કરી તો ઘર્ષણ બળમાં યાંત્રિક ઉર્જા કોઈ અચળ રહીએ નહીં કેમ તો કે એમાં ત્રણ ઉર્જા ઉત્પન્ન થાય ભાઈ ત્રણ ઉર્જા કઈ કઈ સ્થિતિ ઉર્જા ગતિ ઉર્જા અને પછી ઉષ્મા ઉર્જા કે ભાઈ થોડીક ઉર્જા શું થાય ઉષ્મામાં વેડફાઈ જાય બરાબર કોઈ વસ્તુને તમે જ્યારે ઘર્ષણથી શું કરશો ભાઈ
આ રીતે ઘસતો આમાં જે ચલાવતો ઘર્ષણમાં શું થશે ભાઈ એ સપાટી ઘસાશે એટલે એ શું થશે ગરમ થશે તો ત્યાં આ કન્સેપ્ટ લાગુ પડે નહીં બરાબર છે એટલા માટે આપણે શરૂઆત કરી ભાઈ સંક્ષિપ્તની હવે તમને યાંત્રિક ઉર્જા સંરક્ષણ માટે અલગ અલગ ત્રણ વ્યાખ્યા આપી છે બરાબર આપણે એની વાત કરીએ ચલો આ ત્રણ વ્યાખ્યાઓ છે એમાંથી મોટા ભાગનો કોન્સેપ્ટ આપણે ભણી ગયા છે પણ એકવાર રિપીટ કરી લઈએ તમે વાંચો તો તમને અઘરું ન પડે બરાબર પેલી વ્યાખ્યા તમને આપી છે ભાઈ કે V of y बराबर माइनस f of y डेल्टा y તમારી બુક માં અહીંયા x હશે આપણે ક્યારના વાયર્સ ની વાત કરી છે એટલે અહીંયા હું y લખું છું બરાબર આ સૂત્ર મેં તમને હમણાં જ પાછો રિપીટ કરાવ્યું કે સ્થિતિ ઉર્જા છે એનું સૂત્ર શું થાય mgh અને mgh એટલે શું થાય f of y અને h એટલે શું થાય ડેલ્ટા y એટલે કે પરિણામી સ્થાનાંતર એટલે આ સૂત્ર કયું છે આમ જોવા જાવ તો બળ ગુણ્યા સ્થાનાંતર નું છે બરાબર એ v ઓફ y બરાબર માઇનસ f ઓફ y ઇન્ટુ ડેલ્ટા y સૂત્રનું પાલન થાય તો બરાબર ને તો આપેલ બળ સંરક્ષી બળ હશે બરાબર ભાઈ મેં શું કીધું બળ સંરક્ષી બળ હોય તો જ આ સૂત્રનું શું થાય પાલન થાય નહીં તો શું થાય થોડી ઉર્જા જે વેડફાઈ જાય તો આ સૂત્રનું પાલન ન થાય એટલે આ બે ઇઝ ઇક્વલ ટુ કહેવાય નહીં બીજું તમને આપ્યું છે નામ છે કે સંરક્ષી બળ વડે થતું કાર્ય માત્ર સ્થાન પર જ આધાર રાખે છે માર્ગ પર નહીં ચલો ભાઈ આ તો તમને પહેલેથી ખબર જ છે કે હમણાં તમને આજે રિવિઝન કરાવ્યું તમારી બુકમાંથી એની ખાલી એક લાઈન લખી છે આપણે તો આખું સાબિત કર્યું ભાઈ કે એને ખાલી એના પ્રારંભિક સ્થાન અંતિમ સ્થાનથી મતલબ છે એના રસ્તાથી કે એના માર્ગથી નહીં આગળ જે ક્યારે સંરક્ષી બળ હોય તો બરાબર ને અસંરક્ષી બળ હોય તો માર્ગ ઉપર આધાર રાખે અને ત્રીજું બંધ માર્ગ પર થતું કાર્ય શૂન્ય હશે ભાઈ આપણને પહેલેથી ખબર છે ભાઈ કેટલા બધા લેક્ચર થી આપણને ખબર છે તમે બંધ વર્તુળાકાર માર્ગ હોય એના ઉપર થતું કાર્ય શૂન્ય હોય કેમ તો કે ત્યાં ખૂણો તમને ખબર છે ખૂણો કેટલો લાગવો પડે ભાઈ 90 નો અને કોસ 90 કેટલા થઈ જાય 0 તો એ તો તમને પહેલેથી ખબર જ છે બંધ માર્ગ પર થતું કાર્ય કેવું હોય શૂન્ય હોય અને આમ પણ ખબર પડી જાય ભાઈ કે બંધ માર્ગ હોય તો એમાં કોમન સેન્સ ની વાત છે કોઈ પણ બિંદુ પાસે પ્રારંભિક સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા અને અંતિમ સ્થિતિ ઉર્જા ગતિ ઉર્જા એનો સરવાળો કેવો હોય સરખો જ હોય તો તમે એનું બાદબાકી કરશો તો તમને અમે જવાબ શું મળી જશે ભાઈ શૂન્ય એટલે વર્તુળાકાર માર્ગમાં તમને ખબર જ છે ભાઈ પરિણામી સ્થાનાંતર પાછા તમે એક બિંદુ ઉપર આવો તો પરિણામી સ્થાનાંતર કેટલું થઈ જાય 0 થઈ જાય તમે આ 0 મૂકી દો તો એની સ્થિતિ ઉર્જા કેવી થઈ જાય 0 તો બંધ માર્ગ ઉપર કાર્ય કેટલું થશે ભાઈ શૂન્ય થશે રેડી આ થઈ ગઈ એની ત્રણ વ્યાખ્યા હવે આપણે બુકમાં આપી દીધી પ્રમાણે છેલ્લું એક ઉદાહરણ લઈ કે અલગ અલગ ઊંચાઈ માટે પદાર્થની સ્થિતિ ઉર્જા કેટલી હોય ગતિ ઉર્જા કેટલી હોય અને એની યાંત્રિક ઉર્જા કેટલી હોય એના માટે આપણે મસ્ત સ્માર્ટ ચાર્ટ એક બનાવશું રેડી ચલો ભાઈ જોતા જાજો આપણે એને એક ચાર્ટના રૂપમાં શીખી દીધી બરાબર કે ભાઈ ધારો કે અહીંયા કોઈ એક પદાર્થ છે બરાબર એ જમીનથી રેડી જોતા જાજો ભાઈ બુકમાં 5 વસ્તુ દોરેલી છે આપણે થોડુંક એને વ્યવસ્થિત ડિટેલમાં ડ્રો કરશું ચલો ભાઈ કેપિટલ એચ ઉદાયું ભાઈ પદાર્થ છે રેડી છે હવે તમને ખબર જ હશે ભાઈ કે આટલી ઊંચાઈ પર પદાર્થ હોય તો આની આનો વેગ કેટલો હશે શૂન્ય હજી આપણે એને મુક પતન કરી દઈએ હજી મૂક્યો નથી આનો વેગ કેટલો હશે શૂન્ય હશે હવે ધારો કે આ પદાર્થ છે ભાઈ એ ગતિ કરતા 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 અહીંયા પહોંચ્યો બરાબર છે તો આ ઊંચાઈને આપણે કહી દઈ ખાસ ધ્યાન આપજો ભાઈ સ્મોલ એચ સ્મોલ એચનો મતલબ કે ક્યાંય પણ રસ્તામાં કોઈ ઊંચાઈ રહેતી હોય છે રસ્તામાં એટલે અધોચા રહે એ ઊંચાઈ અહીંયા પણ હોઈ શકે અહીંયા પણ હોઈ શકે અહીંયા પણ હોઈ શકે આ બેમાં ફરક શું છે થોડી બુદ્ધિ ચલાવો આ અચળ છે કે ભાઈ આપણે ફિક્સ ઊંચાઈથી પદાર્થને મૂકી દઈએ અને સ્મોલ એચ કેવો છે ભાઈ ચલિત છે બરાબર કે રસ્તામાં મારે કોઈ પણ જગ્યાએ ધારો કે મારે એની સ્થિતિ ઉર્જા અથવા એની ગતિ ઉર્જા અથવા તો એની યાંત્રિક ઉર્જા ગોતવી હોય તો આ તો આપણે ખાલી ઉદાહરણ તરીકે આ ઊંચાઈ લીધી છે
સ્મોલ એચ મતલબ તમે અહીંયાથી ચાલુ કરી નીચે સુધીમાં ગમે એ ઊંચાઈ લઈ શકો. આ બધી સલાહો ખાસ સાંભળજે. છેલ્લું, ધારો કે આ પદાર્થ છે ભાઈ, ગતિ કરતા 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 જો એ જમીન ઉપર આવી ગયો તો જમીનની એકદમ સાંભળજો નજીક છે, તો ઓબ્વિયસ વાત છે ભાઈ, અહીંયા ઊંચાઈ કેટલી થઈ જશે? અહીંયા ઊંચાઈ થઈ જશે એકદમ ઝીરો. અહીંયા કેટલી છે? મહત્તમ. અને આ સુધી ભાઈ ચલિત છે, કોઈ પણ વચ્ચેની ઊંચાઈ, અને અહીંયા સુધી જશે ઊંચાઈ ઝીરો. બરાબર છે. પછી અહીંયા વેગને આપણે કહેશું, સાંભળજો, વી આઈ. અહીંયા આપણે ના વેગને કહેશું વી ઓફ સ્મોલ એચ. સ્મોલ એચ મતલબ કોઈ પણ વચ્ચેની ઊંચાઈ એનો વેગ. અહીંયા એના વેગને કહેશું આપણે વી ઓફ એફ. એફ એટલે સમજાય એનો અંતિમ વેગ અથવા તો ફાઈનલ વેગ. આ એનો ઇનિશિયલ એટલે કે પ્રારંભિક વેગ. બરાબર છે. ચલો હવે આપણે શું કરીએ, આનો ચાર્ટ બનાવી આને સામે રાખીને જોતા જાજો. બરાબર છે. ખાસ અહીંયા આપણે વાત કરશું સૌથી પહેલા ઊંચાઈની, હવે પછી આપણે વાત કરશું સ્થિતિ ઉર્જાની. શું કામ ભાઈ? સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું? તો એમજીએચ. આપણે બહુ જ બુદ્ધિથી કામ કરશું. બરાબર. ઊંચાઈ છે એની બાજુમાં પહેલા શું કરશું? સ્થિતિ ઉર્જા. કેમ? ઊંચાઈ માંથી તમને સ્થિતિ ઉર્જા પડી જાય, વાંચો છે એમજીએચ. પછી આપણે વાત કરશું વેગની, એની બાજુમાં આપણે વાત કરશું ગતિ ઉર્જાની. કેમ? તો કે ગતિ ઉર્જાનું સૂત્ર શું? એકના છેદમાં બે એમજી સ્ક્વેર. સમજાય? તો તમારી પાસે વેગ હોય એને અહીંયા મૂકી દો તો તમને ગતિ ઉર્જા પડી જાય. છેલ્લે આપણે વાત કરશું યાંત્રિક ઉર્જાની. કેમ? તો કે ભાઈ તમારી પાસે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા હોય તો ઓટોમેટિક તમને યાંત્રિક ઉર્જા મળી જાય. ભાઈનો શું કરવાનો? સરવાળો. બરાબર છે. અને મેં તમને શું કીધું, યાદ રાખજો, આખા આ ગતિ દરમિયાન કોઈ પણ બિંદુ પાસે સ્થિતિ ઉર્જા કે ગતિ ઉર્જા સરખી હોય કે ન હોય, તો યાંત્રિક ઉર્જા કેવી હોય ભાઈ? સરખી જ હોય. કારણ કે એ યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ છે. હંમેશા એનો સરવાળો કેવો રહેશે ભાઈ? અચળ જ રહેશે. હવે આપણે પિક્ચર કરી સ્ટાર્ટ. બરાબર છે. સાંભળી જાજો. ચલો ભાઈ, સૌથી પહેલા આપણે વાત કરી જે દેખાય એ જ લખવાનું છે. કેપિટલ એચ ઊંચાઈ ઉપર જો. બરાબર. તમે જે દોર્યું છે એ આખી વસ્તુ સમજજો. આ હું કેપિટલ એચ ઊંચાઈ ઉપર મારો બોલ છે, તમે જોવો છે કેપિટલ એચ છે એ એક્ઝેક્ટ આની સામે જ લખ્યું છે. વાંચો. એટલે હું અત્યારે આ પરિસ્થિતિની વાત કરું છું. જો કેપિટલ એચ ઊંચાઈ હોય તો ત્યારે એની સ્થિતિ ઉર્જા કેટલી હોય ભાઈ? એમ જી કેપિટલ એચ. આમાં જોઈએ લખવા છે. જોવો છે કેટલું ઇઝી પહેર્યું. બરાબર. હવે આ ઊંચાઈ ઉપર એનો વેગ કેટલો છે? વી આઈ. દેખાય? શરૂઆતનો વેગ. અને એ શરૂઆતનો વેગ કેટલો હોય? ઝીરો હોય. હજી આ મેં પેનને નીચે મૂકી જ નથી, તો અત્યારે આનો વેગ કેટલો હશે? પ્રારંભિક વેગ ઝીરો હશે. અને ચોખ્ખું દેખાય છે કે આની ગતિ ઉર્જા કેટલી હશે? ઝીરો. કેમ? તો કે આ ગતિમાં છે જ નહીં ભાઈ. સમજાય? તો અહીંયા તમે ઝીરો મૂકી દો તો તમને ગતિ ઉર્જા કેવી પડી જાય? ઝીરો. યાંત્રિક ઉર્જા એટલે શું થાય? બેનો સરવાળો. સાંભળો, બેનો એટલે કોનો? સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાનો. ચલો, સ્થિતિ ઉર્જા તમને કેટલી મળી? એમ જી કેપિટલ એચ વત્તા ઝીરો. ગતિ ઉર્જા કેટલી મળી? ઝીરો. એટલા માટે શું થાય? ઇઝ ઇક્વલ ટુ એમ જી કેપિટલ એચ થાય, જે તમારી ટેક્સ્ટબુકમાં ડાયરેક્ટ આપ્યું છે. એ બધું સાચું જ છે, પરફેક્ટ જ છે. આપણને એ બધી વસ્તુ સમજાય નહીં. આપણે કંઈક વસ્તુ નાની નાની ગણતરીમાં લેવી પડે, અહીંયા બધું સમજાય. જડી. ચલો, આ સમજાઈ ગયું. હજી તમારી પાસે બે ચાન્સ છે. બરાબર, ધ્યાન રાખજો. ચલો, હવે આ પરિસ્થિતિની વાત કરી એટલે હું એક્ઝેક્ટ આની સામે લખીશ. ચલો, આ પરિસ્થિતિમાં પદાર્થ ક્યાં છે ભાઈ? ક્યાંક અધવચારે છે. સમજાય? રસ્તામાં ગતિ કરતા કરતા આપણે ક્યાંક અધવચારે, મને ઈચ્છા થઈ કે મારે આ જગ્યાએ આ ઊંચાઈ ઉપર મારે એની ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા અને યાંત્રિક ઉર્જા ગોતવી છે. તો એ કઈ ઊંચાઈ છે? જોવો જોઈએ. આ ઊંચાઈ કઈ છે ભાઈ? સ્મોલ એચ. અહીંયા શું લખશું આપણે? સ્મોલ એચ. ચલો, સ્મોલ એચ ઊંચાઈ ઉપર પદાર્થ હોય બરાબર, ત્યારે એની સ્થિતિ ઉર્જા કેટલી હોય? આમાં કિંમત મૂકી દો એમ જી સ્મોલ એચ. બરાબર છે. હવે અધવચારે પદાર્થ હોય ભાઈ, આ રીતે પદાર્થને આપણે મૂકી દઈએ તો અધવચારે હોય તો ત્યારે એનો વેગ તો ઝીરો ન હોય, તો એના વેગને આપણે શું કીધો છે? વી ઓફ એચ. બરાબર. અહીંયા આપણે શું લખશું? વી બરાબર વી ઓફ એચ. ચલો ભાઈ, તો એની ગતિ ઉર્જા કેટલી હોય ભાઈ? આ સૂત્રમાં મૂકી દઈ 1/2 એમ વી એચ સ્ક્વેર. ચેક કરી લો. અને એની યાંત્રિક ઉર્જા કેટલી હોય ભાઈ? તો કે પદાર્થ અધવચારે હોય ગતિમાં, ત્યારે એની પાસે બે ઉર્જા હોય, સ્થિતિ ઉર્જા હોય અને ગતિ ઉર્જા પણ હોય. તો બેનો સરવાળો એમ જી એચ અને હાફ એમ વી સ્ક્વેર. શું થશે જોવો જોઈએ? એમ જી સ્મોલ એચ વત્તા હાફ એમ વી એચ નો સ્ક્વેર. આ તમને શું મળી જાય એના ઉપરથી? ટોટલ યાંત્રિક ઉર્જા. બરાબર છે. આને આપણે કહેશું યાંત્રિક ઉર્જાનો સિમ્બોલ મેં શું કીધો હતો ભાઈ? ઈ
ઈ ઓફ કેપિટલ એસ. શું કામ જોઈ લેજો ભાઈ, કેપિટલ એસ ની વાત થઈ છે. આને આપણે કહેશું ઇઝ ઇક્વલ ટુ ઈ ઓફ સ્મોલ એસ. આપણે ક્યાંની વાત થઈ છે ભાઈ, ગમે ત્યાં અધોચારે રસ્તામાં, બરાબર. અને હવે આપણે વાત કરીએ આ છેલ્લી સિચ્યુએશન, એને આપણે સામે દોરશું આની ઝેડ, બરાબર છે. ચલો હવે તમને ચોખ્ખું દેખાય એ કે આ જગ્યાએ જમીનથી ઊંચાઈ કેટલી થઈ જાય. આ બધી ઊંચાઈ આપણે ક્યાંથી લઈ છીએ ભાઈ, જમીનથી. જમીનથી આની ઊંચાઈ કેટલી થઈ ગઈ ભાઈ, ઝીરો થઈ ગઈ, અથવા ઝીરો ની સાવ નજીક. બરાબર, તો મારો ભાઈ અહીંયા સ્થિતિ ઉર્જા કશું થશે જોવો થઈ એમ જી. એચ ની જગ્યાએ તમે શું લખશો, એચ ની જગ્યાએ ઝીરો. ચલો સ્થિતિ કેટલી થઈ ગઈ, ઝીરો. તો આ સૂત્ર પ્રમાણે અને પ્રેક્ટિકલી પણ ખબર પડી જાય ભાઈ કે પદાર્થ નીચે પહોંચવા આવે ત્યારે એની પાસે હાઈએસ્ટ ગતિ ઉર્જા હોય, અને સ્થિતિ ઉર્જા કેવી હોય, ઊંધું થઈ જાય ને ભાઈ, ઝીરો હોય. કેમ? કે પદાર્થ સ્થિર નથી, ફૂલ ગતિમાં છે. અહીંયા ઊંધું હોય, આની પાસે સ્થિતિ ઉર્જા હાઈએસ્ટ હોય, અને પદાર્થની ગતિ ઉર્જા ઝીરો હોય. કેમ? તો કે અહીંયા પદાર્થ ગતિમાં નથી, પ્યોર એ પ્યોર સ્થિતિમાં છે. રેડી? ચલો અહીંયા એનો વેગ કેટલો હશે, મહત્તમ હશે કેટલો, વીએફ. તો ચલો ભાઈ અહીંયા આપણે વાત કરી વેગની, ચલો એનો વેગ કેટલો હશે, વીએફ. એફ મતલબ ફાઇનલ. વીએફ અહીંયા મૂકી દઈશ, શું થશે, એક ના છેદમાં બે એમ વીએફ નો સ્ક્વેર. હવે શું કરશું ભાઈ, યાંત્રિક ઉર્જા કઈ દેવું થાય, સ્થિતિ ઉર્જા ગોતા ગતિ ઉર્જા નો સરવાળો. આ વખતે સ્થિતિ ઉર્જા ઝીરો છે, જો અહીંયા શું થશે ભાઈ, ઝીરો. જોતા જાય, જો ભાઈ ઝીરો વત્તા વન બાય ટુ એમ વીએફ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ, યાંત્રિક ઉર્જા કેટલી થશે ભાઈ, ઈ ઝીરો. તમારી રેસમાં અહીંયા ઝીરો શબ્દ લઈ ગયો છે, ઝીરો નો મતલબ સમજાય છે ભાઈ, જોઈ લેજો કે અહીંયા ઊંચાઈ આપણે જોઈ લીધી છે ઝીરો, ત્યારે એની યાંત્રિક ઉર્જા કેટલી થાય, આગલી થાય. આમાંથી ઘણા બધા એમસીક્યુ બની શકે છે. અને યાદ રાખજો ભાઈ, આ બધી યાંત્રિક ઉર્જા કેવી હશે, આપણે શું કીધું, દરેક બિંદુ પાસે અચળ જ હોય. શું કામ? થોડી બુદ્ધિ ચલાવો. જો અહીંયા એની સ્થિતિ ઉર્જા મહત્તમ હતી, અધવચારે એની સ્થિતિ ઉર્જા ઘટી ગઈ, તો સામે ગતિ ઉર્જા વધી ગઈ. આ બેનો સરવાળો કેટલો થાય ભાઈ, આના જેટલો જ થાય. નીચે પહોંચ્યા તો એની સ્થિતિ ઉર્જા ઝીરો થઈ ગઈ, પણ સામે એની ગતિ ઉર્જા શું થઈ ગઈ ભાઈ, મહત્તમ થઈ ગઈ. અહીંયા પણ નહોતી, અહીંયા પણ નહોતી, એટલી બધી ગતિ ઉર્જા અહીંયા છે, બરાબર છે. તો આ ત્રણેયની યાંત્રિક ઉર્જા કેવી થાય, સરખી જ થાય. હવે આના ઉપરથી આપણે બીજા સમીકરણ બનાવી, બરાબર. ચલો ભાઈ હવે આપણે છેલ્લી વાત કરવાના છીએ, બરાબર. જોતા જાજો, હમણાં આપણે શું વાત થઈ ભાઈ, કે યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમ મુજબ, એટલે કે આપણે જે નિયમ ભણ્યા ભાઈ એનો આપણે શું કરીએ, જયારે ઉપયોગ કરીએ યાંત્રિક ઉર્જા સંરક્ષણ નિયમ મુજબ, બરાબર ભાઈ, દરેક બિંદુ પાસે યાંત્રિક ઉર્જા તો કેવી હશે ભાઈ, અચળ જ હશે, બરાબર. હવે આપણે અહીંયા બે સાબિતી કરવાની છે નાની નાની. ચલો પેલા આપણે શું કરશું ખબર છે, આને અને આને સરખાવશું, બીજી વાર આપણે આને અને બીજાને સરખાવશું, બરાબર. શું થાય છે આપણે જોઈ, ચલો જોવો જોઈએ. પેલા આપણે શું કરીએ, જોવો જોઈએ, સરખાવી ઈ ઓફ એચ બરાબર ઈ ઓફ સ્મોલ. શું કામ? ખબર પડી ગઈ કે આ બધી યાંત્રિક ઉર્જા જે કેવી હોય, અચળ, એટલે કે સરખી જ હોય. ચલો ઈ ઓફ એચ વાંચો જોઈએ કેટલું થાય, એમ જી કેપિટલ એચ. અને ઈ ઓફ સ્મોલ એચ એટલે હરખું જોજો ભાઈ, ઈ ઓફ સ્મોલ એચ એટલે કેટલા થાય, એમ જી એચ. જોતા જાજો ભાઈ, એમ જી એચ વત્તા હાફ એમ વી એચ સ્ક્વેર. ચેક કરી લો આખું સ્ટેપ, જો ભાઈ ભૂલાય નહીં, બરાબર. ક્યાંથી એવું તમને ખબર છે, આ બેનો સરવાળો. ચલો ભાઈ ધ્યાન આપજો, સામે સામે શું થશે ધ્યાન આપજો ભાઈ, બધામાંથી એમ ઉડી ગયા, અહીંયા કેટલા વધશે જોતા જાજો, ખાલી જી કેપિટલ એચ વધશે, અહીંયા વધશે જી સ્મોલ એચ, વધતા અહીંયા શું થશે ભાઈ, એક ના છેદમાં બે એમ તો વયા ગયા વીએચ નો સ્ક્વેર. માટે ચલો ભાઈ જી સ્મોલ એચ ડાબી બાજુ લઈ લઈ, શું થશે, જી કેપિટલ એચ માઇનસ જી સ્મોલ એચ ઇઝ ઇક્વલ ટુ એક ના છેદમાં બે વીએચ સ્ક્વેર. ચલો હવે એક સાથે બે કામ ભાઈ, આ બગડો જવાની સામે અને જી ને કોમન કાઢ લઈ, શું થશે જુઓ, ટુ જી ઇન બ્રેકેટ કેપિટલ એચ માઇનસ સ્મોલ એચ ઇઝ ઇક્વલ ટુ વીએચ નો સ્ક્વેર. માટે વીએચ બરાબર, એટલે કે અર્ધવચારે તમારે વેગ ગોતવો હોય તો એની શોર્ટકટ બની ગઈ, અર્ધવચારે વી ઓફ એચ બરાબર શું થાય, ટુ જી ઇન બ્રેકેટ કેપિટલ એચ માઇનસ સ્મોલ એચ એનું વર્ગમૂળ. વર્ગમૂળ કેમ લીધું, કારણ કે આ વર્ગ છે, સામ સામે મેં શું લીધું છે ભાઈ એનું વર્ગમૂળ. રેડી છે? તો આ મળી ગયું તમને એનું એક સૂત્ર, બરાબર. આ ક્યાં કામ આવશે, સમજાઈ ગયું ભાઈ, હું પદાર્થને મુક્ત પતન કરીશ, બરાબર છે. તો મારે ક્યાંય પણ વચ્ચે રસ્તામાં એનો વેગ ગોતવો હોય તો એની શોર્ટકટ છે, ટોટલ ઊંચાઈમાંથી, સાંભળજો, ટોટલ ઊંચાઈમાંથી સ્મોલ એચ, એટલે જમીનથી આપેલી ઊંચાઈ શું નાખવાની, બાદ જમીનથી આપેલી ઊંચાઈ બાદ કરી નાખવાની. ઉદાહરણ આપું તમને, ધારો કે ટોટલ ઊંચાઈ હોય પાંચ મીટર, તમને કે ભાઈ પાંચ મીટરથી મેં પદાર્થને મૂક્યો છે, તમને એમ કહે ભાઈ કે જમીનથી બે મીટર ઉપર પદાર્થ પહોંચે જમીનથી,
કોઈનો વેગ કેટલો હોય તો ટોટલ 5 માંથી તમારે 2 મીટર બાદ કરી નાખવાના, પાછળ કેટલા વધે 3 મીટર, તો અહીંયા તમારે 5 માઇનસ 2 કરવાના એટલે કેટલા આવી જાય 3. તો તમે થોડી બુદ્ધિ ચલાવો, આ કયું સૂત્ર છે, અંડર રૂટ 2gh વાળું સૂત્ર છે, જે તમે ચેપ્ટર 3 ચેપ્ટર 4 ને આપણા ચેપ્ટરમાં કેટલી વાર રિપીટ કર્યું છે, અંડર રૂટ 2gh જ છે. અથવા તમે લોકો છે ને ભાઈ ઉપરથી ઊંચાઈ લઈ લો ને તો ડાયરેક્ટ આ ઇચ થઈ જાય. જો આખું 5 મીટર છે, નીચેથી તમને 2 મીટર આપે તો પડદા છે ટોટલ અંતર કેટલું કાપ્યું 3 મીટર, તો ડાયરેક્ટ અહીંયા તમે 3 મીટર મૂકી દો તોય ચાલે. એટલે છેતરાતા નહીં, આ સ્મોલ એચ છે એ ફિગર ચેક કરે જો જમીનથી ઊંચાઈ છે. જો તમને ડાયરેક્ટ ઉપરથી ઊંચાઈ આપી દે, સાંભળજો, આ ઊંચાઈ તમને આપી દે તો મોટા ભાગના સ્ટુડન્ટ શું કરે છે ભાઈ, તો એ ઊંચાઈને બાદ કરે છે, ખોટું પડે. આ તો સૂત્ર ટેક્સ્ટબુકમાં આપ્યું છે એટલે આપણે પહેલાં સાબિત કરી દઉં, સમજાય છે. ફરીથી રિપીટ કરું છું, ટોટલ 5 મીટર ઊંચાઈ આપી હોય જમીનથી, એમાંથી તમને એમ કહે ભાઈ કે ઉપરથી 3 મીટર પછીનો વેગ કેટલો હોય, ઉપરથી તમને 3 મીટર આપી દે તો તમારે ડાયરેક્ટ શું કરે, આ બાદબાકી ન કરે, ડાયરેક્ટ 3 મીટર મૂકી દેવાય. કેમ? કારણ કે આ સ્મોલ એચ તો શું છે, જમીનથી છે. તમને જમીનથી ઊંચાઈ આપે તો તમારે શું કરવાનું, ટોટલમાંથી એને બાદ કરવાનું. કારણ કે એમાં કોમન સેન્સ લગાવવાની છે બાબત, જે પદાર્થનો વેગ ગોતવો હોય તો પદાર્થ ઉપરથી પડતો હોય તો એનો વેગ કઈ રીતે ગોતવાનો હોય, ઉપરથી એ કેટલું અંતર કાપે છે એ લેવાનું હોય, સમજાય. તો જો તમે નીચેથી અંતર આપે તો તમારે ટોટલમાંથી એને બાદ કરવાનું, નહીં તો નહીં. એડી છે, ચલો ભાઈ. અને હવે છેલ્લી વાત કરી, મેં શું કીધું હતું, આ પહેલાને અને છેલ્લાને સરખાવી. હવે શું આવશે જોવો જોઈએ, ઈ ઓફ એચ બરાબર ઈ ઓફ ઝીરો. ચલો ભાઈ, ઈ ઓફ એચ કેટલા છે જોવો જોઈએ, એમ જી કેપિટલ એચ, અને ઈ ઓફ ઝીરો કેટલા છે જોવો જોઈએ, 1/n એમ વી એફ નો સ્ક્વેર. ચલો ભાઈ, હવે છેલ્લું સ્ટેપ છે, એમ એમ ઉડી જશે, બગડો ક્યાં જશે, સામે. તમને શું કરશે ભાઈ, વી એફ નો સ્ક્વેર બરાબર 2gh. છેલ્લું સ્ટેપ જોવો જોઈએ, VF ને આપણે કરતા બનાવી એટલે વર્ગમૂળ લઈ લઈએ, બાજુ શું થશે, VF બરાબર અંડરરૂટ 2gh. બસ પતી ગયું, વાતોને મળી ગયું સૂત્ર. આ સૂત્ર તમને પહેલાથી ખબર જ છે ભાઈ કે એનો અંતિમ વેગ કેટલો હોય, તો અંડરરૂટ 2gh ટોટલ ઊંચાઈ બાદ કરી નાખવાની. બરાબર, સાવ કોમન સેન્સ, અહીંયાથી પદાર્થ પડે તો એનો જમીન ઉપર વેગ કેટલો હોય, તો આ ટોટલ ઊંચાઈ છે એટલું એના સુધી અંતર કાપ્યું. બરાબર છે, એ અંતર તમારે અહીંયા મૂકી દેવાનું એટલો એનો શું અંતિમ વેગ હોય. તો ભાઈ નેક્સ્ટ વિડીયોમાં આને પાછું આપણે રિવાઇઝ કરી અને હવે આપણે સ્થિતિ ઉર્જાનો બીજો ભાગ ભણશું, એટલે કે સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા. બરાબર, સો થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો, ટેક કેર ઓફ યોર સેલ્ફ એન્ડ સી યુ સૂન ઇન ધ નેક્સ્ટ લેક્ચર.